આજની કડીમાં આપણે સ્વતંત્રતા સેનાની દુર્ગાબાઈ દેશમુખને યાદ કરીશું જેમનો જન્મ પંદર જુલાઈ ઓગણીસો નવના ના રોજ આંધ્રપ્રદેશના થયો હતો મહિલા મુક્તિ માટે એક કાર્યકર્તાના રૂપમાં એમણે ઓગણીસો સાડત્રીસમાં આંધ્ર મહિલા સભાની સ્થાપના કરી તેઓ કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડના સંસ્થાપક પ્રમુખ પણ હતા દુર્ગાબાઈના મનમાં સમાજ સુધારણાના અંકુરના બીજ એમના જીવનના શરૂઆતના વર્ષોમાં જ વાવવામાં આવ્યા હતા અને તેઓ તમામ સ્તરે મહિલાઓ સાથે થઈ રહેલા અન્યાય તરફ જાગૃત હતા કદાચ એ એના કારણે થયું કે સમાજ સુધારક કંદુકુરી વિરેસાલિંગ એમના દાદાના નજીકના મિત્ર હતા દુર્ગાબાઈ જ્યારે માત્ર બાર વર્ષના હતા ત્યારે એમની મુલાકાત મહાત્મા ગાંધી સાથે થઈ એમણે કેટલાક સ્વયંસેવકોની સાથે રાષ્ટ્રવાદી આંદોલન માટે ધન એકઠું કર્યું હતું અને જ્યારે તેઓ ગાંધીજીને મળ્યા તો એમના આગ્રહથી પોતાની સોનાની બંગડીઓ પણ આપી દીધી દુર્ગાભાઈ એક પ્રેરક જાહેર વક્તા હતા અને મીઠાના સત્યાગ્રહ વખતે એમને જેલમાં નાખવામાં આવ્યા હતા જ્યાં મહિલા ગુનેગારોની દહેની સ્થિતિને સમજી અને એમના માટે મફત કાનૂની સહાયની વ્યવસ્થા કરવાનું વિચાર્યું એમની આ ઈચ્છા ઈચ્છાશક્તિએ હૈદરાબાદમાં આંધ્ર મહિલા સભાના મફત કાનૂની સહાયતા કેન્દ્ર માટે પ્રોત્સાહન મળ્યું. બંધારણ સભાની સભ્ય દુર્ગાભાઈએ હિન્દુ કોડ બિલનો ખરડો તૈયાર કરવા અને એને લાગુ કરવામાં સક્રિય ભાગ ભજવ્યો. મહિલાઓના ઉત્થાન માટે કરવામાં આવેલા એમના પ્રયત્નો સંસદમાં પ્રસ્તુત કરવામાં આવેલા ખરડાઓમાં એમની ભાગીદારીથી સ્પષ્ટ દેખાતા હતા. 1952 માં એમને આયોજન પંચના સભ્ય નિમવામાં આવ્યા. તેઓ કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડના પ્રમુખ બન્યા ઓગણીસો ઓગણસાહ માં સરકારે એમને શિક્ષણ પરની રાષ્ટ્રીય સમિતિના અધ્યક્ષ નિયુક્ત કર્યા દુર્ગાબાઈને ઘણા સન્માન મળ્યા જેમાં યુનેસ્કો શાંતિ પુરસ્કાર પદ્મ વિભૂષણ અને પોલજી હોફમેન પુરસ્કાર સામેલ છે નવ મે ઓગણીસસો એક્યાશીના રોજ એમનું અવસાન થઈ ગયું આકાશવાણી આ મહાન ભારતીય દુર્ગાબાઈ દેશમુખને વંદન કરે આપણે સ્વતંત્રતા સેનાની શંકર ખુદેને પણ યાદ કરીશું જેમનો જન્મ પંદર જુલાઈ ઓગણીસો અઢારના રોજ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં થયો હતો શંકરે ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો અને એમની તેર ઓક્ટોબર ઓગણીસસો બેંતાલીસના રોજ આંદોલનમાં ભૂમિકા માટે ધરપકડ કરી લેવામાં આવી એમને 18 મહિનાની સખત કેદની સજા સંભળાવવામાં આવી હતી કર્ણાટકના બેલગામ જિલ્લામાં હિંડાલગ કેન્દ્રીય જેલમાં ડિસેમ્બર 1942 માં ગંભીર યાતનાઓને કારણે પોલીસ કેદમાં એમનું મૃત્યુ થઈ ગયું ધરતીના આ વીર સપૂતને આ આપણા વંદન આપણે રાષ્ટ્રવાદી સિદ્ધુ ભીવા પવારને પણ યાદ કરી રહ્યા છીએ જેમનો જન્મ 15 જુલાઈ 1902 ના રોજ મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં થયો હતો સિદ્ધુ ભીવાએ ખાટવ તાલુકા સતારામાં ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો નવ સપ્ટેમ્બર ઓગણીસો હતો આંદોલનકારોએ દેશભક્તિના ગીતો ગાતા અને રાષ્ટ્રવાદના સૂત્રો પોકારતા કોર્ટની ઇમારત પર તિરંગો ઝંડો ફરકારવા માટે કૂચ કરી કૂચ કરવાવાળાઓને પોલીસ અધિકારીઓએ રોકી લીધા અને એમને વેરવિખેર કરવા માટે એમના પર ગોળીઓ ચલાવી સિદ્ધુને ગોળી વાગવાથી ગંભીર ઈજાઓ થઈ અને ત્રીસ સપ્ટેમ્બર 1942 ના રોજ એમણે હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા આ મહાન શહીદને આકાશવાણી વંદન કરે છે આપણે ઇન્ડિયન નેશનલ આર્મીના સભ્ય મોહમ્મદ ખાને પણ યાદ કરીશું જેઓ પંજાબના રહેવાસી હતા તેઓ શરૂઆતમાં બ્રિટિશ ભારતીય સેનામાં સૈનિક હતા પણ ઓગણીસો બેતાળીસમાં તેઓ મલાયામાં ઇન્ડિયન નેશનલ આર્મીમાં જોડાઈ ગયા એમણે પંદર જુલાઈ ઓગણીસો ચુવાળીસના ના રોજ બ્રહ્મદેશમાં અંગ્રેજો સામે યુદ્ધ કર્યું અને યુદ્ધના મેદાનમાં વીર ગતિને પ્રાપ્ત થયા ભારતના આ વીર સપૂતને આકાશવાણીની શ્રદ્ધાંજલિ